संध्या के गण, कैसे हैं आप सब। मैं उम्मीद रखती हूँ कि आप सब ठीक होंगे। तो आज हम कक्षा 3 की हिंदी पढ़ेंगे। हमारी 9वीं कविता का नाम है घड़ी, यानी कि घड़ियाल। अपने बधा घड़ियाल विषय जानिए छे कि घड़ियाल आपने समय बतावे छे, अने घड़ियाल वगर अपना बधा काम अटकी जाए छे। जो तमारे स्कूले सवारे 8 वागे पहुँचवानुं होय अने तमारी पासे सवार घड़ियाल न होय तो शुं थाय? तो के उठवामां मोड़ू थाय, केटला वाग्ये ए समयनुं भान न रहे, आपणे कोई दिवस मोड़ा थई जाय, आपणे सूर्यनो प्रकाश जोईने खबर मतलब के ना पड़ी शके के केटलो टाइम थयो छे। तो घड़ियाल वगर आपणा बधा कामो अटकी जाय छे। અહીં આપણને એક સરસ મજાની કવિતા આપેલી છે, આપણે તે ગાઈએ। ટિક ટિક કરતી ચલતી ઘડી, આરામ કભી ન કરતી ઘડી, સુબહ સબકો જગાતી ઘડી, સમય કા જ્ઞાન કરાતી ઘડી। એટલે કે ઘડિયાળ છે, ઘડિયાળમાં જે કાંટા ફરતા હોય એનો અવાજ કેવો આવતો હોય? ટિક 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 ટિક, તમે સાંભળ્યા હશે। તો અહીં એવું જ કીધું છે કે ઘડિયાળ છે તે ટિક ટિક કરીને ચાલે છે। આમ તો ઘડિયાળ દિવાલ પર જ હોઈએ છે, પરંતુ દિવાલ પર પણ પોતે ચાલતી હોય છે। કઈ રીતે? તો કે ઘડિયાળના જે કાંટા હોય છે, ઘડિયાળમાં કેટલા કાંટા આવેલા છે તમને ખબર છે ને? તો કે કેટલા કાંટા હોય છે ઘડિયાળમાં? 3, સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાકનો કાંટો। પાઠ્યપુસ્તકમાં આપેલી ઘડિયાળ પર તમે જોઈ શકો છો કે જે પીળા કલરનો કાંટો છે તે સેકન્ડ કાંટો છે, આને સેકન્ડ કાંટો કહેવામાં આવે છે। પછી લાલ કલરનો જે કાંટો છે તેને મિનિટ કાંટો કહેવામાં આવે છે, અને નાનો પણ જે લીલા કલરનો કાંટો છે તેને કલાકનો કાંટો કહેવામાં આવે છે। એટલે આપણે શું કહીએ? તો કે 2 કલાક 50 મિનિટ અને કેટલી સેકન્ડ થઈ છે? તો કે 32 સેકન્ડ। એટલે કે 2 કલાક 50 મિનિટ અને 32 સેકન્ડ આપણે એવું કહીએ છીએ। તો અહીં શું કહેલું છે કે ઘડિયાળ છે તે ટિક ટિક કરીને ચાલે છે, ક્યારેય પણ આરામ કરતી નથી। આપણે જોયું છે કે ઘડિયાળ ક્યારેય આરામ કરે છે? તો કે નહીં, સવારે બધાને જગાડે છે। સવારે જો ઘડિયાળમાં આપણે ફોનમાં અલાર્મ રાખ્યો હોય, અથવા તો આપણે અલાર્મ ઘડિયાળમાં પણ તમે જો અલાર્મ રાખ્યો હોય તો સવારે અલાર્મ વાગે એટલે ઘડિયાળ બધાને જગાડે છે। અને ઘણી ઘડિયાળો ડંકાવાળી હોય છે કે જેમાં જેટલા વાગે એટલા ડંકા વાગે છે। સમય કા જ્ઞાન કરાતી ઘડી, જ્ઞાન એટલે કે ભાન, અથવા તો આપણને ઓળખાવે છે કેટલો સમય થયો છે। ચલતે રહો યહ સીખ દેતી ઘડી, વક્ત કી શાન સિખાતી ઘડી, સમય કો સમજાતી હૈ ઘડી, ટિક ટિક કરતી ચલતી ઘડી। શું કહે છે ઘડિયાળ હંમેશા? કે ચાલતા જઈએ, ક્યારે તમે ઊભા રહો નહીં। વક્ત કી શાન એટલે કે સમયનું મહત્વ આપણને સમજાવે છે ઘડિયાળ। આપણને સમજાવે છે કે સમય હાથમાંથી જતો રહે પછી તમે કંઈ પણ કરી શકતા નથી। સમય કો સમજાતી હૈ ઘડી, ઘડિયાળ આપણને સમય સૂચવે છે અને સમયનું ભાન કરાવે છે। ટિક ટિક કરતી ચલતી ઘડી, ઘડિયાળ કેમ ચાલે છે? તો કે ટિક 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 ટિક। આપણે હજી એકવાર કવિતા ગાઈએ। ટિક ટિક કરતી ચલતી ઘડી, આરામ કભી ન કરતી ઘડી, સુબહ સબકો જગાતી ઘડી, સમય કા જ્ઞાન કરાતી ઘડી, ચલતે રહો યહ સીખ દેતી ઘડી, વક્ત કી શાન સિખાતી ઘડી, સમય કો સમજાતી હૈ ઘડી, ટિક ટિક કરતી ચલતી ઘડી। વિદ્યાર્થીગણ, નીચે આપકો સ્વાધ્યાય દિયા ગયા હૈ, યહ આપકો ક્લાસ વર્ક મેં કરના હોગા, ઓર નીચે યહ હૈ કે ઘડી દેખકર રિક્ત સ્થાન મેં સમય લિખીએ। એટલે કે ઘડિયાળ જોઈને તમારે ખાલી જગ્યામાં સમય લખવાનો છે। પહેલી ઘડિયાળમાં તમે જોઈ શકો છો કે નાનો કાંટો એટલે કે કલાકનો કાંટો 4 પર છે અને મોટો કાંટો 12 પર છે। તો કેટલા વાગ્યા કહેવાય? તો કે 4 વાગ્યા। પછી આપણે જોઈ શકીએ છીએ કે નાનો કાંટો 4 ઉપર છે અને મોટો કાંટો 3 ઉપર છે। તો તમને ખબર હશે કે 12 થી 1 વચ્ચે આપણે જે મિનિટ ગણીએ એ કેટલી મિનિટ હોય? તો કે 5 મિનિટ। એવી રીતના 1 કલાકમાં 60 મિનિટો હોય છે। તમે જોઈ પણ શકો છો કે 12 અને 1ના કાંટાની વચ્ચે નાના નાના અહીં 5 તમને આંકા આપેલા હોય એટલે કે 5 મિનિટ। તો આપણે કહી શકીએ કે 4 વાગ્યા અને 15 મિનિટ થઈ। પછી અહીં તમને કહેલું છે કે નાનો કાંટો 4 અને 5ની વચ્ચે છે અને મોટો કાંટો 6 પર છે। તો તમે કહી શકો કે 4 ને 30 થઈ છે। 12 થી 1 એટલે કે 5 મિનિટ, 1 થી 2 10 મિનિટ, 2 થી 3 15 મિનિટ, 3 થી 4 20 મિનિટ, 4 થી 5 25 મિનિટ અને 5 થી 6 એટલે કે 30 મિનિટ। એવી રીતે તમારે લખવાનું છે।
पाचल दस पाठ एट्ले कि इकई यह हे एट्ले कि आ ची वाक्य आपेला है आपने यहना शू कहूँ कि कोष्टक से सही शब्द चुनो खाली जगह में लिखो और पूरा वाक्य फिर से लिखो कौश में शब्द शोधो खाली जगह में लखवा फरी पूरु वाक्य लखवा है अँ आप कौश में के बदा शब्दों आपेला है मोर पुस्तक कलम औरत कौवा सिंह गांधीजी पेड़ गुलाब बंदूक छाता ने पतंग तो पहलू चित्र शेनु आपेलू है तो कि मोरनु पछी तमे जोई शको छो कि यह है वच्चे लखेलू है मोर तो कि यह मोर है गुजराती में शू थे तो कि आ मोर है रीतना अँ आपेलू है यह पछी अहीं खाली जगह ने है एटले कि मैं लखेलू है छाता तो कि तमारे अहीं लखवानु यह छाता है एवी रीते तमारे बधा वाक्यो में लखवानु रहेशे तमे जोई शको छो कि नीचे लखेलू है कि यह पछी सिंह अने है तो कि यह सिंह है यह पतंग है तो अहीं आखू वाक्य लखवानु तमारे यह पतंग है एवी रीते तमारे बधा में लखवानु रहेशे। विद्यार्थी मित्रों अहीं आपणे नवमो अने दसमो पाठ जोयो हवे पछीनो पाठ आपणे पछीना विडियोमां जोशुं। धन्यवाद।